विद्यार्थी मित्रों हवे चैप्टर 10 આપણો સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો તો આજથી આપણે એક નવા ચેપ્ટર ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો બરાબર હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ હવે મિત્રો અહીંયાથી આપણે એક નવા ચેપ્ટર ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો માનવ ની અંદર મનુષ્ય ની અંદર જે રોગો ની સ્થિતિ જે ખરી મિત્રો एना ऊपर आ चेप्टर आखो आपने आपेलो छे जेनी अंदर चेपी रोगो बिन चेपी रोगो हळवा रोगो मतलब सरल रोगो जेम के सर्दी छे बराबर के नहीं तो ए टाइप ना रोगो बराबर साथे साथे मलेरिया एड्स कैंसर वगैरह जेवा रोगो विषय आपणे आ चेप्टर नी अंदर चर्चा करवाना छे मित्रों आ पण एक चेप्टर खरेखर मजानु छे रेडी पण आपणे थोड़ो એમ કહી શકીએ કે અત્યારે જે સ્થિતિ છે મિત્રો આપણી કોરોનાની અંદર જે આપણે બચાવ માટે એ ટાઈપનું જ થોડી વ્યવસ્થિત તૈયારી કરવાની છે અને તમે જો મિત્રો પ્રસ્તાવનાની આ સુધી લગભગ મે બધા લેક્ચરોની અંદર બોર્ડ વર્ક પહેલા કમ્પ્લીટ કરેલું છે કોઈ શબ્દ છોડ્યો નથી એનું એક રીઝન કહી દઉં બરાબર નોર્મલી આપણે ક્લાસરૂમની અંદર સરળતાથી બધું જ મોટે સરળતાથી રજૂઆત કરીએ છીએ પણ આપણો એક નિયમ છે કે બુક વંચાવવાનો નિયમ મારો કે ભઈ જેવો મારો ટોપિક પતે એટલે બુક વંચાવેલ જેથી શું થાય કે બુક ની અંદર કોઈ હેવી શબ્દ વપરાઈ ગયો અને રહી ગયો હોય તો તમે એને મને પૂછી શકો બરાબર પરંતુ અહીંયા તો આપણી પાસે કોઈ બુક વંચાવવા જેવી સ્થિતિ છે નહીં કે આ તમે ઘરે વાંચો અને કે હું અહીંયા સાંભળું બરાબર તો થોડું મારે વર્ક પડે છે પણ દરેક ચેપ્ટર ની અંદર ની બાયોલોજી ની અંદર ખાસ હું બીજા સબ્જેક્ટ સાથે કમ્પેર નહીં કરું પણ આપણે તો ખબર છે મિત્રો શબ્દો શબ્દો ઉપર માથાકૂટ ચાલતી હોય છે વાક્ય રચનામાં માથાકૂટ ચાલતી હોય છે બાયોલોજીમાં તો ખાસ એટલા માટે મેં દરેક વખતે આખી નાખી બુકના દરેક લગભગ લગભગ ટોપિકની ચર્ચા કરતો જ ગયો છું અને લખ્યું છે મેં કે જેથી એ વાક્ય રચના પણ સમજાવ્યા બાદ હું વાંચી અને તમને એવું ના થાય કે કોઈ શબ્દ રહી જાય બરાબર તો આવો એક પ્રયત્ન પહેલેથી જ રહ્યો છે બરાબર તો આપણે પણ મતલબ તમે પણ એ પ્રમાણે મહેનત કરો કોઈ પણ પ્રકારની કચાસ રાખતા નહીં મિત્રો બાયોલોજીની અંદર શબ્દોની જ એક કેવાય માયાજાળ હોય છે મિત્રો અને એ જે શબ્દો જે સમજી ગયો એ વિદ્યાર્થી 100% સારામાં સારા માર્ક સાથે આગળ નીકળી જતો હોય છે બરાબર ઓકે હવે માનવ સ્વાસ્થ્યની વાત ચાલે છે મિત્રો માનવ સ્વાસ્થ્ય એટલે એક એના વગર ચાલી શકે એમ જ નથી આપણે કોઈ વ્યક્તિને મળીએ છીએ તો આપણે એમ પૂછે કેમ છો બરાબર એક્ચ્યુઅલી આપણે એને પ્રશ્ન પૂછીએ કેમ છો નો મતલબ શું આપણે એના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું છે હા એક વસ્તુ અલગ છે કે આપણે જ આન્સર આપી દઈએ છીએ કેમ છો મજામાં ને બરાબર પણ કહેવાનો મતલબ એ છે કે સ્વાસ્થ્ય એ દરેક ખાસ કરીને બધા જ પ્રાણીઓ માટે અગત્યનું છે પણ મનુષ્ય એ સ્વાસ્થ્ય સારામાં સારું જળવાય એ ખૂબ જ જરૂરી છે બરાબર એનું રીઝન એ છે મિત્રો કે સ્વાસ્થ્ય સારું હશે સમજજો સ્વાસ્થ્ય સારું હશે તો એ વ્યક્તિ સારી રીતે વર્ક કરી શકશે એ સ્વાસ્થ્યની પરિભાષા શું ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ભાઈ તાવ આવો એટલે શારીરિક બીમારી આવી એટલે સ્વાસ્થ્ય ખરાબ મિત્રો એવું નહીં સામાજિક શારીરિક અને માનસિક આ બધી જ રીતે વ્યવસ્થિત હોય ને ત્યારે જ એને આપણે સ્વાસ્થ્ય સરળ છે સારું છે એવું આપણે કહી શકીએ છીએ માનસિક તકલીફ પણ હોવી જોઈએ નહીં શારીરિક તો ખરી જ કે એ તો સ્વસ્થ હોવું જ જોઈએ પણ માનસિક સામાજિક સમાજના અંદર બી કેટલા બધા મોટા પ્રશ્નો હોય છે મિત્રો તો એ બધા ત્રણેયનો સમન્વય હોય ત્યારે જ આપણે એને પરફેક્ટ સ્વાસ્થ્ય તરીકે ઓળખાવી શકીએ અને એ વ્યક્તિ જેનું સ્વાસ્થ્ય સારું છે બરાબર એ પોતાના કામમાં સારી રીતે ધ્યાન આપી શકશે બરાબર કામ સારું થશે તો આર્થિક રીતે મજબૂત થશે એનું કુટુંબ મજબૂત થશે એની ફેમિલી મજબૂત થશે સમાજ મજબૂત થશે સાથે સાથે દેશનું પણ આર્થિક તંત્ર વધારે મજબૂત થતું જોવા મળે છે મતલબ જે દેશની અંદર સ્વાસ્થ્ય મતલબ કે યુવા વર્ગ અથવા તો કોઈ પણ એજના લોકો વધારે સ્વસ્થ સારા હોય છે તો એ દેશની વૃદ્ધિ વિકાસને કોઈ અટકાવી શકતો નથી બરાબર એનો વિકાસ સતત ચાલ્યા કરતો હોય છે બરાબર કે નહીં પરંતુ સ્વાસ્થ્ય બીમાર વ્યક્તિઓનું પ્રમાણ વધતું જાય તો મિત્રો આપણે જાણીએ છીએ કે ડાયાલિસિસ હોય કે હાર્ટનો પેશન્ટ હોય કે કોઈ પણ પ્રકારનો તો તમે જુઓ એને દવાખાને લઈ જવા માટે પણ એક બીજો વ્યક્તિ એની સાથે એનો સમય આપણે એમ નથી કહેતા કે વેડફે છે કે જરૂરી છે કોઈને સપોર્ટ કરવો પરંતુ એ સ્વાસ્થ્ય જો ખરાબ ન હોતું તો બે વ્યક્તિ કામ કરતા હોતા પરંતુ એકનું સ્વાસ્થ્ય ખરાબ છે એની સાથે એના કારણે બે વ્યક્તિ કામ નથી કરી રહ્યા તો એ અર્થતંત્ર માટે પણ એક ફટકો કહી શકાય છે બરાબર હવે મિત્રો શરૂઆતમાં આપણને એવી ચર્ચા અહીંયા કરેલી છે કે ભાઈ સ્વાસ્થ્ય જે ખરું
એની સ્થિતિ માટે ખાસ કરીને ત્રણ વસ્તુ વાત પિત્ત અને કફ મિત્રો પહેલાના સમયમાં જે આપણે કહીએ આયુર્વેદિક સમયની અંદર આયુર્વેદિકની અંદર ચર્ચા આ થાય છે કે જેના ત્રણ પોઈન્ટ પરફેક્ટ વાત પિત્ત અને કફ મિત્રો તમે પણ જાણો છો તમારા દાદા દાદી કે મમ્મી પપ્પાને પણ પૂછશો તો આ જ શબ્દો આવશે કે વાત પિત્ત અને કફ વાયુ અને પિત્ત અને કફ જે આપણો ખરો જો એ પરફેક્ટ એ ત્રણને તમે કંટ્રોલમાં કર્યા છો તો મિત્રો આપણા લગભગ લગભગ આપણા શરીરમાં બીજા કોઈ જલ્દી પ્રોબ્લેમ આવતા નથી બરાબર પણ આ ત્રણનું ઇનબેલેન્સ થવા લાગે બરાબર બેલેન્સ ન જળવાય ત્યારે આપણને કંઈક ના કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે બરાબર જેને આપણે રોગ તરીકે ઓળખાવીએ છીએ બરાબર તો એવા જ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે મિત્રો સરસ મજાની વાતો પણ છે એવું નથી કે ક્યાંક સર આટલું બધું લખાણ છે કે બોરિંગ નહીં નહીં કોઈ જગ્યાએ નહીં બરાબર મજા જ આવવાની છે રેડી તો શરૂઆત કરીએ મિત્રો જો શું કહે છે સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી જેમાં દેહના કેટલાક વાત પિત્ત અને કફ જેવા દોષ એટલે કે હ્યુમરસનું સંતુલન જળવાઈ રહેતું હતું બરાબર એટલે હ્યુમરસના સંતુલન સાથે સંકળાયેલો આપણો એક ટોપિક કહી શકાય બરાબર આગળ શું કહે છે જો પ્રાચીન ગ્રીકના હિપ્પોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર પણ આ જ માનતું હતું એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત મતલબ પહેલા તો જુઓ અહીંયા શું કહે છે કે હિપ્પોક્રેટસ કે ભારતીય આયુર્વેદિક ચિકિત્સક તંત્ર આ બધા એવું જ માનતા હતા કે ભાઈ આ ત્રણનો સમન્વય કયા ત્રણનો તો કે વાત પિત્ત અને કફ જો એ પરફેક્ટ હશે મતલબ એ બેલેન્સિંગમાં હશે તો એ વ્યક્તિ રોગિષ્ટ નહીં હોય બરાબર એ કમ્પ્લીટ વ્યવસ્થિત હશે બરાબર કે નહીં રેડી અને એક સમય એવું પણ માનવામાં આવતું હતું કે કાળું પિત્ત બરાબર મિત્રો બ્લેક બાઇલ બાઇલ જ્યુસ તો ખબર હશે મિત્રો આપણો પિત્ત રસ નહીં બધું બરાબર તો બ્લેક બાઇલ એટલે કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજ વાળા હતા અને તેમને તાવ રહેતો હતો મિત્રો જો પહેલા આવું વિચારવામાં આવતું કે ભાઈ જે લોકો ગુસ્સા વાળા વધારે હશે એટલે એવું માને કે ગુસ્સા છે ને વધારે પડતો એટલે એને કાળું પિત્ત વધારે હશે બરાબર અને એટલે કે કાળું પિત્ત ધરાવતા હશે અને બીજું ખાસ એમનો મિજાજ ગરમ હોય અને બીજું એમને તાવ રહેતો હશે પણ આપણે જાણીએ છીએ કે ગુસ્સાને અને તાવને કોઈ લેવા દેવા છે એને પિત્ત સાથે પણ કઈ લેવા દેવા નથી પરંતુ પહેલાના સમયમાં આવું માનવામાં આવતું હતું બરાબર આ પ્રકારના તારણ પાછળ માત્ર શુદ્ધ વિચારધારા જ હતી બરાબર કે નહીં એક શુદ્ધ શું હતી વિચારધારા હતી એ કોઈ પ્રેક્ટિકલી પ્રયોગાત્મક રીતે કોઈ સાબિતી નહોતી કે ભાઈ જેને કાળું પિત્ત છે ગુસ્સા વાળો હોય ગરમ મિજાજ વાળો હોય અને તાવ રહેતો જ હોય ઉપરથી આપણે જાણીએ છીએ મિત્રો કે તાવ રહે તો પથારી વસ્ત થઈ જાય છે કારણ કે સિસ્ટમ તો તમે જાણો છો શું કે ભાઈ ટેમ્પરેચર વધે ઉત્સેચકો હડતાલ ઉપર કારણ કે ઊંચા ટેમ્પરેચર કે નીચા ટેમ્પરેચર ઉપર કામ કરતા નથી શું થઈ જાય છે નિષ્ક્રિય થઈ જાય છે એમને તકલીફ પડવા લાગે છે ખ્યાલ આવે છે કે નહીં એટલે એની સાથે કઈ લેવા દેવા જ નથી એટલે છેલ્લે વાક્ય આપ્યું કે આ પ્રકારના તારણ પાછળ માત્ર શું હતા શુદ્ધ વિચારો હતા બરાબર હવે જો મિત્રો આગળ સંશોધન પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વે કરે રુધિર પરિવહનની શોધ મિત્રો અહીંયા ખાસ પહેલા હું અટકીશ પ્રયોગાત્મક પદ્ધતિઓ ઓકે આ શબ્દ બહુ મહત્વનો છે વિલિયમ હાર્વે કરેલો રુધિર પરિવહનની શોધ અંતર રુધિરાભિસરણ તંત્ર કે રુધિર પરિવહન તંત્ર આપણે ધોરણ 11 ની અંદર હ્યુમન ફિઝિયોલોજી ની અંદર અભ્યાસ કરી ગયા બરાબર કે નહીં પરંતુ ત્યાં વિલિયમ હાર્વે નો કોઈ ઉલ્લેખ હતો નહીં બરાબર પણ જ્યારે વિદ્યાર્થી 11 ભણતો હોય અને નીટ ના પ્રશ્નો જોવે અને એમાં વિલિયમ હાર્વે જોવે એટલે કે સર જો બહારના વૈજ્ઞાનિકનું નામ આવી ગયું આપણી બુકમાં તો એનો ઉલ્લેખ જ નથી પણ મિત્રો તમે 12 સાયન્સ તો જો પૂરું કરો 12 સાયન્સમાં માનવ સ્વાસ્થ્યના રોગોની અંદર વિલિયમ હાર્વેનો ઉલ્લેખ છે એની પ્રસ્તાવનામાં ખ્યાલ આવી ગયો કે નહીં તો સરળતાથી એટેચ કરીને એમસીક્યુ બની શકે છે એટલે આ બધા પોઈન્ટ બહુ અગત્યના છે મિત્રો તો ખાસ ધ્યાન આપજો વિલિયમ હાર્વે રુધિર પરિવહનની શું કરી મિત્રો શોધ કરી હતી અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા પછી થર્મોમીટરની ઉપયોગ થયો નિર્દેશન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું બરાબર અને તેનાથી સ્વાસ્થ્યની સારી તરલ એટલે કે ગુડ હ્યુમર વિશે પરિકલ્પના ખોટી પુરવાર થઈ
ख्याल आ गयो मित्रों। એટલે વિલિયમ હાર્વે પહેલો તો રુધિરાભિસરણ તંત્રની એટલે કે રુધિર પરિવહન તંત્રની શોધ કરી, થર્મોમીટરનો ઉપયોગ કર્યો કે ભાઈ જેવો જે કાળો પિત્ત વાળો છે, વધારે ગુસ્સા વાળો છે, વધારે ખરાબ મિજાજ વાળો છે, શું એનું ટેમ્પરેચર પણ આપરે છે, થર્મોમીટરથી ચેક કર્યું, ના એવું તો કઈ છે જ નહીં। ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તેનાથી સ્વાસ્થ્યની સારી તરલ વિશેની પરિકલ્પના શું થઈ, ખોટી સાબિત થઈ કે ભાઈ એ ગરમ મિજાજ કાળો પિત્ત કે એ વાતો બધી કેવી લાગી, ખોટી સાબિત થતી। કેમ? જેમ પ્રાયોગિક આપણે નહીં કહેતા, પ્રાયોગિક વસ્તુ આવે કોઈ પણ વસ્તુની રજૂઆત એટલે એ તથ્ય હોય એમાં, એટલે અમુક વાતો ખાલી હવામાં જ હોય, તો પહેલા બધી વાતો એ રીતે થતી હતી, પરંતુ વિલિયમ હાર્વે અને એની શોધ અને સાથે સાથે થર્મોમીટરના ઉપયોગથી આ બધા પોઈન્ટ થોડા વધારે ક્લિયર થતા ગયા। ખ્યાલ આવી ગયો? આગળ પછીના વર્ષોમાં જીવ વિજ્ઞાનીઓ દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકારક તંત્રને અસર કરે છે। મિત્રો આ પણ એક બહુ મહત્વનો પોઈન્ટ છે, આપણું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર કોને અસર કરે, આપણું પ્રતિકારક તંત્ર, આપણા એન્ટીબોડી, આપણું રોગ પ્રતિકારક તંત્ર કે જે પેલા સૂક્ષ્મ જીવો સામે, પેલા બેક્ટેરિયા સામે, પેલા કોરોના જેવા વાયરસ સામે શું કરે છે, લડે છે, બરાબર કે નહીં? તો પ્રતિકારક તંત્રને શું કરે, અસર કરે છે, અને તેના દ્વારા પ્રતિકારક તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે, બરાબર? એટલે જેમ જેમ અભ્યાસો થતા ગયા, જેમ જેમ આપણા તંત્રો વિશે આપણે વધારે સારું જાણતા થયા, તેમ તેમ ક્લિયર થયું કે ભાઈ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ આપણા પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલા છે અને આપણા પ્રતિકારક તંત્રને સક્રિય કરવા માટે બહુ મહત્વનું યોગદાન આપે છે। ચલો ક્લિયર મિત્રો? દરેકે દરેક વાક્યો, દરેકે દરેક શબ્દ હું ચર્ચા કરી રહ્યો છું, બરાબર? એટલે એકદમ આપણું આ વસ્તુ ક્લિયર કટ થઈ જવી જોઈએ। પછી તો શું આ પ્રસ્તાવના બેઝ છે મિત્રો, પછી તો જ્યારે રોગો શરૂ થશે પછી આટલા કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। હવે જુઓ, મન અને માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીની અસર કરે છે, આપણા સ્વાસ્થ્ય નીચે બાબતોથી પ્રભાવિત થાય છે, ઓકે? એ બાબતો જોઈએ પહેલા, પણ પહેલું મિત્રો છે મન અને માનસિક સ્થિતિ। હું આ ખાઈશ તો બીમાર પડીશ, ઓકે? તે વિચાર લીધું તો પડવાનું જ છે, બરાબર કે નહીં? હું વાંચતો નથી અથવા તો મારી મહેનત થતી નથી, મારાથી મહેનત થતી નથી, તમે વિચારી નેગેટિવ વિચારો લઈ લીધા છે, માનસિક સ્થિતિ મિત્રો બહુ જ ખરાબ છે, અને એ જ આપણી સ્થિતિને વધારે આપણા શારીરિક તંત્ર ઉપર પણ એની અસર થતી હોય છે। હું આ કહીશ તો મને ગેસ થશે, હું આ કરીશ તો મને વોમિટિંગ થશે, મતલબ એક માનસિક તંત્ર આપણું જોડાયેલું છે। તમે જુઓ કે ઘણા લોકોને શું હોય કે ગાડીમાં બેસીને વોમિટિંગ થતી હોય છે, મતલબ ટ્રાવેલિંગ કરતા હોય, બરાબર? ઓકે, પ્રોબ્લેમ છે, પણ એ અગાઉથી જ ક્રિએટ કરી દીધો હોય, હું બેસીશ તો મન થવાનું છે। પણ એ જ વ્યક્તિ જ્યારે કોઈ સાથે વાતોમાં ચડી જાય છે, મસ્તીમાં ચડી જાય છે, તો ઘણો મોટો ટ્રાવેલિંગ પૂરું કરી દે, ખબર બી નથી પડતી। ખ્યાલ આવે છે કે નહીં? એટલે મન અને માનસિક અવસ્થા એ આપણી તંદુરસ્તીને શું કરે, અસર કરે છે। એ રીતે જ મન અને માનસિક સ્થિતિ આપણા રિઝલ્ટને પણ અસર કરે છે। એટલે આપણું મન અને માનસિક સ્થિતિને એટલી મજબૂત બનાવો મિત્રો કે આપણો રિઝલ્ટ 100-100% આપણા ગોલ પ્રમાણે જ આપણને જોવા મળે। ચલો ક્લિયર? ઓકે, તો કઈ બાબતો છે કે ભાઈ ધીરે 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 વસ્તુ ક્લિયર થઈ, તો હવે એમ આવ્યું કે કઈ બાબતો આપણા રોગો ઉપર, મતલબ આપણા શરીર ઉપર અસર કરતી હોય છે, બરાબર? તો પહેલું, રોગ માટે જવાબદાર સ્થિતિઓ કઈ છે? જનીનિક ખામીઓ, મિત્રો આપણે જાણીએ છીએ કે જનીનિક ખામી, યસ, એ રોગ માટે જવાબદાર કહી શકાય છે કે ભાઈ માતા અને પિતાની અંદર કોઈ જનીન ડેમેજ થયેલો છે, ખરાબ થયેલો છે, ને એ જનીન વારસામાં સંતતિમાં ઉતરી આવે તો એ આવવાનો છે, ને રોગ થવાનો છે, ને બરાબર? જો શું કહે છે, ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે, બરાબર? ખામીઓની અસરો જે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી વારસામાં શું થાય, મળે છે, બરાબર? તો એ પણ એક રોગવાળી સ્થિતિ કહી શકાય। ચેપ, બરાબર ને? ચેપી રોગો મિત્રો અત્યારે કોરોના સૌથી વધારે ચેપી રોગ તરીકે પ્રખ્યાત થઈ રહ્યો છે, તો એ પણ છે, બરાબર? અને સૌથી મોટું મિત્રો, આ બે સ્થિતિ તો ચલો આપણે એમ કહીએ આપણા કંટ્રોલમાં નથી, બરાબર? અને નથી, રોગો થાય બી છે, પણ એમ કહીએ કે એ 2-5% આવી જાય છે, 2-5% બી સાહેબ હું વધારે બોલી ગયો, કારણ કે હું કોઈ મેડિકલ ક્ષેત્ર સાથે તો સંકળાયેલો નથી કે એનું એનાલિસિસ કેટલો આંકડો છે, પરંતુ સૌથી વધારે જો કોઈ રોગોથી લોકો પીડાતા હોય તો ત્રીજા પરિબળને, અને એ ત્રીજા પરિબળ માટે પાછા આપણે જ જવાબદાર છીએ મિત્રો। તમે જુઓ, માતા પિતાની અંદર જનીન કોઈ ખામી છે જેના કારણે બાળક ખામીયુક્ત જન્મ લે, એવું તો મિત્રો આપણે લાખે હજારો એક જોતા હોઈએ, બે જોતા હોઈએ છીએ, કોળધાપણ વાળા, બરાબર કે નહીં?
चेप द्वारा फैलाता रोगों ओके आता रोगनी स्थिति छे मित्रों, बाकी चेप द्वारा फैलाता रोगों भी संख्या एक लिमिटेशन में छे। पण हवे तमे जुओ आपणा द्वारा થતા પ્રોબ્લેમ કેવા આપણા, જો આપણી જીવનશૈલી સૌથી ડેન્જરસ, કેટલો ખોટો સમય છે, ખોરાક લેવાની પદ્ધતિ ખોટી છે, છે કે નહીં મિત્રો? એક સમય એવો હતો કે લોકો જ્યારે આપણે ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલા સિટીનું આટલું ચલણ નહોતું ત્યાંની વાત કરું તો લગભગ બે વાર પરફેક્ટ જમતા, એમાં એક સવારે 11 થી 12 ની વચ્ચે બરાબર, અથવા તો 12 વાગે આજુબાજુ અને સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે, અથવા તો 6 વાગે જ ગણી લઈએ, આ પરફેક્ટ સમય હતો। પણ આજે સવારે ઉઠ્યા 8 વાગે થાય નાસ્તો, 10 વાગે થાય, બપોર જમવાનું 12 વાગે ના હોય, 1-2 વાગે હોય, તમે જુઓ સ્થિતિ મિત્રો આપણી, પાછા 4-5 વાગે નાસ્તો હોય જ બરાબર, અને ફરી પાછો 8-9 વાગે, અરે 8-9 વાગે જમીને પાછા ઊંઘવાનું હોય 12-1 વાગે, એટલે પાછા નાસ્તો કરીને સુવે, તમે જમવાની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ। ક્યાં પહેલા જમવાનું એકદમ સરળ હતું, આજે ક્યાં ઓલો લોચો પીઝા વાળા આવી ગયા, બર્ગર વાળા આવી ગયા, આલુ પૂરી વાળા આવી ગયા બરાબર, એના કારણે મિત્રો આપણા સ્વાસ્થ્ય ઉપર બહુ જ ખરાબ અસર થતી હોય છે બરાબર। તો જો આપણે, મેં એવું નથી કહેતો મિત્રો કે આપણે જંક ફૂડ કે આ ટાઈપનો ખોરાક ન ખાવો જોઈએ બરાબર, પણ એનું એક લિમિટેશન હોવું જોઈએ કે આપણી જીભને પણ ઓકે જરૂરિયાત છે બરાબર, તો મહિને એકાદ વાર બરાબર છે, પણ જ્યારે આપણે રેગ્યુલર આ નાસ્તામાં બધાનો ઉપયોગ કરતા જઈએ છીએ મિત્રો 100% આપણા સ્વાસ્થ્ય ઉપર સુધાય અસર કરે છે। એટલે આપણી જીવનશૈલી જેમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ બરાબર, કે પાણી જે આપણે પીએ છીએ બરાબર, પાણી પહેલા કૂવા તળાવના ખુલ્લા પાણી પીવા હતા મિત્રો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે વિટામિન B12 પેલા બેક્ટેરિયા બધું જ અંદર જતું હતું, અત્યારે સ્થિતિ પેલા આરો પ્લાન્ટ આવી ગયા, અંદરના મિનરલ્સ બધું જ સાફ કરી દેવામાં આવે છે, કઈ રહેતું જ નથી, તો અસર તો થવાની જ ને મિત્રો। આરામ અને વ્યાયામ કે જે શરીરને આપણે આપીએ છીએ, એક્ચ્યુઅલી આરામ અને વ્યાયામ આ બે આપણે આપતા જ નથી, ઉજાગરા તો આરામ ગયો, વ્યાયામ કસરત તો થતી હશે, મારે કેટલું કામ છે। પહેલા એક સમય સ્ટુડન્ટની વાત કરીએ, બાળકોની વાત કરીએ, તો આપણે એમ કહીશું કે ગ્રાઉન્ડ પરની ગેમ બરાબર, જે આપણે કહેવાય ને કે આઉટડોર ગેમો હતી, અત્યારે ઇન્ડોર ગેમ, અને મેં મોટા ભાગે તો મોબાઈલ પબજી આ તો બંધ થઈ ગઈ, હમણાં હમણાં બેન થઈ છે બરાબર, તો એ બધી ગેમો સાથે બધા જોડાઈ ગયા છે, એટલે પ્રોબ્લેમ ક્યાં છે? આદતો જે આપણને ધરાવીએ છીએ અથવા તો તેનો અભાવ હોય છે બરાબર। તો મિત્રો આ બધી સ્થિતિ જે મનુષ્યએ ઊભી કરેલી છે, આપણી ખોટી આદતોને બધી, આપણો ખોરાક, પાણી, આપણી જે જીવનશૈલી બરાબર, એ બધાના જ કારણે મિત્રો આપણે વધારે રોગગ્રસ્ત સ્થિતિમાં મુકાતા હોઈએ છીએ બરાબર। તો આને કંટ્રોલ કરીએ મિત્રો તો 100% આપણે ઘણા બધા પ્રોબ્લેમથી દૂર રહી શકીએ છીએ બરાબર। આગળ સ્વાસ્થ્ય શબ્દ લોકો વારંવાર વપરાય છે, હમણાં જ વાત કરી, તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, તેનો અર્થ માત્ર રોગોની અનઉપસ્થિતિ બરાબર ને, કોઈ રોગ ન હોવો એની મતલબ સારી વસ્તુ કહેવાય, શારીરિક સ્વસ્થતા નથી, તેને સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય બરાબર। આવી ગયા ત્રણેય શબ્દો, કોઈ પણ વ્યક્તિ એકલો શારીરિક નહીં, ત્રણેય રીતે, શારીરિક, માનસિક અને સામાજિક આ ત્રણેય રીતે જો સક્ષમ હશે તો એ 100% પરફેક્ટ એનું સ્વાસ્થ્ય હોય એવું આપણે કહી શકીએ છીએ। ચલો ક્લિયર, જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ ક્ષમતાથી કામ કરી શકે છે બરાબર કે નહીં, જેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે। રેડી, સ્વાસ્થ્ય એ આયુષ્ય વધારે છે, તેમજ શિશુ અને માતાના મૃત્યુદરમાં પણ શું કરે, ઘટાડો કરે છે। આવી ગયો મિત્રો મુદ્દો બરાબર, ઉત્પાદન વધે છે ને, કોઈ ખેડૂત છે ચલો એ બીમાર રહેતો નથી તો ખેત ઉત્પાદનમાં વધારે, ખેતીની અંદર વધારે સારું કામ કરશે, વધારે ઉત્પાદન થશે, ખ્યાલ આવે છે કે? કોઈ પણ, કોઈ એન્જિનિયર, કોઈ ડોક્ટર, કોઈ શિક્ષક, વકીલ, કોઈ પણ ફિલ્ડનો વ્યક્તિ જો બીમાર રહેશે તો સીધી વસ્તુ છે પ્રોપર આપણને એ રિઝલ્ટ મળતા નથી બરાબર, એ ફેમિલી ડિસ્ટર્બ થાય, એ સમાજ ડિસ્ટર્બ થશે, એ ગામ ડિસ્ટર્બ થશે કે સિટી ડિસ્ટર્બ થશે, ઇવન એ રાજ્ય કે એ દેશ કે જેને એનું યુવા વર્ગ જો બીમાર હશે તો 100% આર્થિક તંત્ર પણ નબળું પડતું જોવા મળતું હોય છે। ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? અને હા, સીધી વસ્તુ છે, માતાનું સ્વાસ્થ્ય સારું હશે તો શિશુ દર, મૃત્યુ દર પણ ઘટાડી શકાશે અને બંને હેલ્ધી રહેશે તો એ બાળક આગળ જઈને યુવા જ્યારે બનશે ત્યારે એનું સ્વાસ્થ્ય એટલે કે સ્વાસ્થ્ય વધારે સારું
रहेशे बराबर ओके आगळ सारू स्वास्थ्य जाळवी राखवा माटे तमे शुं करशो तो पहली वस्तु मित्रों जे आपणा हाथमां छे तेनी वात करीए तो के संतुलित आहार व्यक्तिगत स्वच्छता अने नियमित व्यायाम ये खूब ज अगत्यना छे संतुलित आहार मित्रों बराबर मैं तुमने पहला ज कीधुं आहार संतुलित होवो जरूरी छे रेडी एक समय आपणे टोटली मैदा तरफ वळी गया छे आजनी स्थितिमां बराबर जे आपणा घरडाओ जे हता पहेला एम कहेता के जुवार खाओ बराबर जुवार ज आपणो मुख्य खोराक हतो बराबर पछी बाजरी एने पण गणवामां आवतो पछी ज्यारे घऊं आवे ने त्यारे ए पेढी एनी आगळी पेढीने एम कहेता ध्यान राखजो हालत खराब थशे એમાંથી સુગર ને બધા રોગોની શરૂઆત થઈ હવે ઘઉંમાં પાછા આપણે આગળ વધ્યા મેંદા ઉપર ચાલ્યા છે બરાબર ને તો એ સ્થિતિ ઓર વધારે કઠિન થતી જતી જોવા મળે છે બરાબર બરાબર તો અમુક ખોરાક ઉપર યસ કઠોળનો પણ ખોરાક તરીકે પ્રોપર મતલબ સમય દરમિયાન ઉપયોગ કરતા રહેવું જોઈએ બરાબર દરેકે દરેક ખોરાક આપણા મતલબ કે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે વ્યક્તિગત સ્વચ્છતા એ પણ જરૂરી છે મિત્રો પ્રોપર રોજે રોજ નાહવું જોઈએ એવું નહીં કે અઠવાડિયે એવું તો ના હોય મજાક કરું છું નિયમિત વ્યાયામ એ જરૂરી છે બરાબર અને મેં 11 12 સાયન્સ ના વિદ્યાર્થીઓને તો ખાસ કારણ કે ઘરે પેરેન્ટ્સે આરામ કરવા કીધું કે બેટા પણ મસ્ત મહેનત કર શિક્ષક ભી અહીંયા આ તો મહેનત કરો બરાબર એટલે શારીરિક કોઈ કાર્ય હોતું જ નથી બરાબર એટલે એવું નહીં કે આપણે આખો દિવસ રમવા ચાલ્યા છીએ નહીં ઘરના પણ અમુક એવા કાર્યો હોય છે કે જે આપણે મમ્મી પપ્પાને હેલ્પ કરી શકીએ છીએ અડધો કલાક માટે જેમાં આપણે ફ્રેશ થઈ જઈએ અને આપણી થોડી કસરત પણ થઈ જાય ઓકે આગળ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરાયેલો છે મિત્રો યોગ તો આપણે ભૂલી જ ગયા ચર્ચામાં યોગ તો ખૂબ જ જરૂરી છે બાબા રામદેવ ભી આપણને વારંવાર કહે છે યોગ કરો બરાબર ને અને યોગ ખરેખર આપણા સ્વાસ્થ્ય ઉપર એની ખરેખર ખૂબ જ અસર થતી હોય તમે ચલો શારીરિક કોઈ કાર્ય નથી કરી શકતા મતલબ તમે ભણવામાં વધારે સમય આપી રહ્યા છો તો 15-20 મિનિટ રોજે રોજ બરાબર જે અમુક જે ખાસ યોગની જે પ્રક્રિયાઓ છે મતલબ કે કપાલભાતી ને બરાબર તો એવા જો તમે કરશો મિત્રો તો સ્વાસ્થ્ય તમારું 100% સારું જળવાઈ રહેશે રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરના વિવિધ કાર્યો પર તેની અસરો બરાબર એ પણ જાણવું જરૂરી છે ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ મિત્રો વેક્સિનેશન એ પણ જરૂરી છે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ યુરિન માટે હોય કે મળ માટે જેટલા ઉત્સર્ગ દ્રવ્ય નિકાલ થશે પરસેવા માટે પણ બરાબર ખૂબ જ જરૂરી છે વાહકોનું નિયંત્રણ મિત્રો રોગકારક વાહકો જે હોય પછી બેક્ટેરિયા હોય વાયરસ હોય એમને કંટ્રોલમાં રાખવા બરાબર એમનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્ત્રોતોની જાળવણી વગેરે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે શું છે મિત્રો જરૂરી છે બરાબર કે નહીં તો બધા જ મુદ્દાઓ આપણને સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થતા જોવા મળે છે રસીકરણ તો મિત્રો આપણે કરતા જોઈએ છીએ એક થી પાંચ વર્ષ મતલબ 5 વર્ષ સુધીના બાળકને કેટલી રસીઓ આપવામાં આવે છે એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બરાબર ખોરાક પાણી ઉત્સર્ગ દ્રવ્યનો યોગ્ય નિકાલ થવો જરૂરી છે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થતો નથી પાચન માર્ગમાં ગેસનો સમાવેશ થાય છે ગેસ વધી જાય છે બરાબર તો એ કેમ આવું થાય છે એને ઓળખવું પડે કે ભાઈ મારો કયો ખોરાકને કારણે મારામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે મારે કોઈ એક્સરસાઇઝ નથી તો એમાં હું થોડું ધ્યાન આપું કે જેથી મારું સ્વાસ્થ્ય જળવાઈ રહે બરાબર અને મિત્રો સ્વાસ્થ્ય જળવાઈ રહેશે તો તમારું ભણવામાં પણ સારામાં સારું ધ્યાન કેન્દ્રિત થશે ખ્યાલ આવે છે કે નહીં આગળ જ્યારે શરીરમાં એક કે વધુ અંગો કે તંત્રોમાં કાર્યોની પ્રતિકૂળ અસર થાય એક કે વધુ અંગોમાં કાર્યોની પ્રતિકૂળ અસર થાય જેને કારણે વિવિધ ચિહ્નો કે લક્ષણો જોવા મળે છે બરાબર જે રોગ તરફ આપણને લઈ જતા હોય છે ખ્યાલ આવે છે કે નહીં મિત્રો કોલેસ્ટ્રોલ વધી જાય બરાબર રુધિરની અંદર સહેજ દોડવા જઈએ શ્વાસોશ્વાસ વધી જાય છે સીડીઓ ચડતા ચડતા પણ આપણો શ્વાસોશ્વાસ વધી જતો હોય છે તો એ સ્થિતિને સમજવાની જરૂર છે ઓકે તમે તો જો બાળકો છો તમે સ્ટુડન્ટ છો તમને વાંધો નથી આવતો પણ અમુક એજ પછી આ તકલીફો વધે છે એના કારણે એ સ્થિતિને ઓળખી લેશે જે વ્યક્તિ અને પ્રમાણે એક્સરસાઇઝ કરશે તો 100% એ રોગ મુક્ત રહેશે ત્યારે આપણે કહીએ છીએ કે આપણે સ્વસ્થ એટલે કે તંદુરસ્ત નથી એટલે કે આપણને શું થયો છે મિત્રો રોગ થયો છે બરાબર કે નહીં રોગ મોટે ભાગે ચેપી બરાબર ને ઇન્ફેક્શિયસ તેમજ બિન ચેપી એટલે કે નોન ઇન્ફેક્શિયસ જેવા સમૂહમાં વહેંચવામાં આવે છે ભાઈ રોગો બે પ્રકારના છે એક ચેપી મતલબ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ફેલાતો હોય તેને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે
અને બિનચેપી કે જે સંપર્કમાં સંસર્ગમાં આવવાથી ફેલાતો ન હોય પર્સનલી કોઈ વ્યક્તિની અંદર જ રહે અને એને જે ડિસ્ટર્બ થાય તો એને બિનચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જો શું કહે છે જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ કહે છે બરાબર ચેપી રોગ સામાન્ય છે અને આપણને ક્યારેક તેના શિકાર થઈએ છીએ બરાબર ને સામાન્ય હોય છે મોટા ભાગે શરદી ને બધા ચેપી રોગો બરાબર પરંતુ કેટલાક ચેપી રોગ જેવા કે એઇડ્સ અને હાલનો ચાલી રહેલો કોરોના એવા છે મિત્રો ઘાતક છે બરાબર કે જેના કારણે વ્યક્તિનું સુધાર મૃત્યુ પણ થતું જોવા મળે છે ઓકે બિનચેપી રોગોમાં કેન્સર મૃત્યુનો મુખ્ય કારણ છે હવે કે બિનચેપી રોગ કેન્સર કેન્સર કોઈ ચેપી રોગ નથી કોઈના સંપર્કમાં આવતી કેન્સર ફેલાતું નથી એ તો જે તે વ્યક્તિની અંદર પેશી રચનાની અંદર એના કોષના કોષ કેન્દ્રનું નિયંત્રણ ગુમાવે એટલે કોષ વિભાજન ઝડપી થાય ન જોઈતું હોય ત્યારે પણ કોષ વિભાજન ચાલુ રહે ત્યાં ગાંઠનું નિર્માણ થાય એ ગાંઠ આખા શરીરમાં ફેલાવા લાગે અસાધ્યમાં કન્વર્ટ થાય ત્યારે આપણે એને કેન્સર તરીકે ઓળખીએ છીએ જે આ ચેપ્ટરમાં આપણે ડીપમાં આગળ અભ્યાસ કરીશું તો એના કારણે મૃત્યુ કારણ છે નશાકારક પદાર્થો ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને શું કરે પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે મિત્રો ખાસ નશાકારક પદાર્થો ડ્રગ્સ અને આલ્કોહોલ સિગારેટ બરાબર કોઈ તમારો ફેવરિટ હીરો સિગારેટ પીતો કે હું પણ પીશ એ આલ્કોહોલનું સેવન કરે તો હું કરીશ મારો મિત્રો કરે છે તો હું કરીશ મિત્રો તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ હાનિકારક છે અને આજની યુવા પેઢી કે જે મિત્રોમાં કે કોઈ આકર્ષણને કારણે એક સ્ટાઇલિસ્ટ બનવા જાય છે પરંતુ જ્યારે એ જ વ્યક્તિ કે જે નશો કરે છે મિત્રો ખરેખર કહું છું એ જ જ્યારે 35 40 45 એ સ્થિતિમાં પહોંચે છે ને ત્યારે એને પોતાને એ નશાકારક પદાર્થથી છૂટવું છે પરંતુ એનું મન એની સાથે એટલું જોડાઈ ગયું છે કે જેના કારણે છૂટી શકતો નથી પણ સ્વાસ્થ્ય ઉપર તો એની ભયંકર ખરાબ અસર થઈ રહી હોય છે બરાબર તો આવા નશાકારક પદાર્થોથી દૂર રહીએ બરાબર મિત્રો આપણે ઘણી વાર એવી એક ભ્રમ ફેલાઈ રહ્યો છે કે નશાકારક પદાર્થો લઈએ ને એટલે આપણે રાજા થઈ જઈએ છીએ અથવા તો આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે એવું નથી મિત્રો આપણે પણ યોગ્ય કસરત યોગ્ય વ્યાયામ કરીને અને યોગ્ય સ્થિતિમાં યોગ્ય ખોરાક લઈશું તો મિત્રો ઓલ ટાઈમ આપણે પ્રફુલ્લિત રહેતા હોઈએ છીએ મૂળમાં રહેતા હોઈએ છીએ બરાબર અને એ જેટલી મસ્તી કાઢતો હોય એના કરતાં ડબલ આપણે એક્સરસાઇઝ મતલબ કે એકદમ મસ્તીના મૂળમાં રહી શકીએ છીએ એટલે આવા જે ભ્રમિત કરવાવાળા જે પદાર્થો છે નશાકારક પદાર્થો આલ્કોહોલ એનાથી હંમેશા દૂર રહેવું જોઈએ કારણ કે એ આગળ જતા તમારું સ્વાસ્થ્ય અને તમારી ફેમિલી તમારા સમાજ માટે 100% એ નુકસાનકારક સાબિત થતું જોવા મળે છે ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણી ટોટલી એક પ્રસ્તાવના બેઝ એમ કહી શકાય એક માહિતી આપણે પૂર્ણ કરી ઓકે ગુડ વિદ્યાર્થી મિત્રો હવે થોડા એક એક્સ્ટ્રા પોઈન્ટ નીટ તો નહીં કહી શકીએ પણ નીટ તો એક્ચ્યુઅલી બુક જ આપણે નીટ જ છે તો થોડી એક્સ્ટ્રા એક માહિતી આપણે લઈ લઈએ એના વિશે પ્રસ્તાવના ઉપર કે ભાઈ રોગો તો કે બે પ્રકારના થયા એક ચેપી રોગ અને બીજા કયા થયા મિત્રો બિનચેપી રોગ બરાબર બિનચેપી રોગ જેમાં ત્રુટિજન્ય રોગો ખોરાકની ઉણપના કારણે એલર્જી માનસિક રોગો વ્યવસાયના રોગો સોરી વ્યસનને લગતા રોગો વ્યવસાયના પણ હોય મિત્રો અને અંતઃસ્ત્રાવોના રોગો તો એ બધા કેવા છે મિત્રો બિનચેપી રોગો કહી શકાય ચેપી રોગો તો સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય મતલબ સંપર્કમાં આવવાથી ફેલાતા હોય તેવા જેમ કે આપણે કહી શકીએ મિત્રો કે ભાઈ ઓરી છે અછબડા છે ઇન્ફ્લુએન્ઝા છે રક્તપિત છે દાદર છે શીતળા છે બરાબર કે નહીં તો એ બધા સંસર્ગજન્ય રોગો છે બરાબર સંપર્કમાં આવવાથી બરાબર થતા હોય છે બિનસંસર્ગજન્ય રોગો વાહક દ્વારા ફેલાય પ્લેગ એઇડ્સ મેલેરિયા હિપેટાઇટિસ બરાબર કે નહીં તો એ રીતે સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય રોગો બરાબર પછી થોડી મિત્રો અહીંયા એક એક્સ્ટ્રા માહિતી છે એના પર થોડું ધ્યાન આપીએ એક્યુટ રોગ બરાબર એક્યુટ રોગ એટલે શું કે તેની અસર એકાએક ઝડપી થાય પણ લાંબા ગાળાની ન હોય તરત જ 4-5 દિવસમાં એ અસર ઉતરી પણ જાય ઝડપી મટી પણ જાય આવા રોગો જીવલેણ હોતા નથી જો તેની અસર શરીરમાં થોડા સમય માટે જ રહે છે આથી લાંબા ગાળાની અસર થતી નથી શરદી ખાંસી કોલેરા ટાઇફોઇડ એ બધા બરાબર આગળ ક્રોનિક રોગો લાંબા ગાળાની અસરવાળા ભયંકર રોગો બરાબર જે લોંગ સમય સુધી આપણા શરીર સાથે શું થવાના છે જોડાવાના છે જુઓ તે લાંબા ગાળાના રોગો છે
અને તેની અસર ગંભીર અને લાંબા ગાળાની હોય છે. એક્ઝામ્પલમાં ડાયાબિટીસ, કેન્સર, આર્થરાઇટિસ, ટીબી વગેરે વગેરે. બરાબર, અહીંયા ફક્ત મિત્રો આમાંથી મોટા ભાગના ઘણા ખરા રોગો આપણે ચેપ્ટરમાં અભ્યાસ કરવાના જ છીએ. અહીંયા ફક્ત હું તમને માહિતી જ આપી રહ્યો છું કે કોને એક્યુટ રોગ કહેવાય, કોને ક્રોનિક રોગ કહેવાય. બરાબર, પ્રોટોઝોઆ. આગળ જો મિત્રો, પ્રોટોઝોઆથી થતા રોગો તો એમાં કોણ કોણ છે મિત્રો? તો કે મેલેરિયા છે, સ્લીપિંગ સિકનેસ છે, એમિબિયાસિસ છે, બરાબર, કાળા આઝાર છે. બરાબર, તો એ બધા પ્રોટોઝોઆથી ફેલાતા રોગો છે મિત્રો. બેક્ટેરિયાથી થતા રોગો, બરાબર, તો કે ટાઇફોઇડ, ડિપ્થેરિયા, ટિટેનસ, કોલેરા, ટીબી, નિમોનિયા, એન્થ્રેક્સ, તો એ બધા બેક્ટેરિયા દ્વારા થતા ફેલાતા રોગો છે. ફૂગજન્ય રોગો મિત્રો, ફૂગ દ્વારા ફેલાતા, રિંગવોર્મ, દાદર, બરાબર, એટલીટ ફ્રૂટ, એની તો આપણે બહુ ફૂટકી ચર્ચા નથી, બરાબર, પરંતુ રિંગવોર્મ, દાદર જે આપણે ખંજવાળ થતી હોય એના ઉપર આપણે ચેપ્ટરમાં પણ વધારે સારી ચર્ચા કરીશું. હજુ બી આગળ આપણને આપેલા છે વાયરસ દ્વારા થતા રોગો. કોના દ્વારા મિત્રો? વાયરસ દ્વારા. તો કે એઇડ્સ, ઓરી એટલે કે મિઝલ, અછબડા, હડકવા, મમ્સ એટલે કે ગાલ કચોળિયું, પોલિયો, સિકરા, ઇન્ફ્લુએન્ઝા, શરદી, હિપેટાઇટિસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તો એ બધા વાયરસ દ્વારા થતા રોગો છે. અને છેલ્લે મિત્રો કૃમિજન્ય રોગો, કૃમિ દ્વારા ફેલાતા, તો કે હાથી પગો, બરાબર, ટ્રાઇકોનોસિસ, લિવર રોટ, ટેનિયાસિસ અને એસ્કેરિયાસિસ, તો આ બધા રોગો કોણ દ્વારા મિત્રો? કૃમિઓ દ્વારા ફેલાતા હોય છે. હવે જે અહીંયા મેં તમને લિસ્ટ આપી મિત્રો, એ બધું જ આપણા જેટલા બી રોગો છે બધા જ રોગો વિશે આપણે અભ્યાસ તો નથી કરવાના, એટલે અમુક તમે યાદ રાખી શકો છો, બાકી જે આપણે અભ્યાસમાં છે એ તો તમને તૈયાર થઈ જ જવાના છે. બરાબર, એટલે એમાં તમને વાંધો આવશે નહીં. ચલો, ક્લિયર છે? તો આ હતી મિત્રો આપણા ચેપ્ટર વનની, સોરી ચેપ્ટર એઇટની એક પ્રસ્તાવના. બરાબર, હવેથી આપણે અલગ અલગ રોગો ઉપર શું કરીશું, નેક્સ્ટ લેક્ચરથી ચર્ચા કરીશું. ઓકે, ગુડ.